સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ કાંકરેજના ટોટણા નજીકની મુખ્ય નર્મદા કેનાલમાંથી હાથપગ બાંધેલી હાલતમાં અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર. અમીરગઢના ડાભેરી નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા હેરાની. લોકરક્ષક ભરતીનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવાના મામલે હજુય વિરોધનો સૂર જારી. પાલનપુર ખાતે એકતા મંચ તેમજ ધાનેરા ખાતે કોંગ્રેસે આવેદનપત્ર આપી મૂળ આરોપીઓને ઝડપી લઈ આકરી સજા કરવાની કરી માંગ. બનાસકાંઠામાં નર્મદા નહેરોનું ગાબડા પુરાણ યથાવત. થરાદ તાલુકાની બે અને કાંકરેજ તાલુકાની એક નહેરમાં ગાબડા પડવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થતા અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉગ્ર રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના વધતા બનાવો વચ્ચે વાવ તાલુકાના રાધાનેસડા ગામ નજીકથી જર્મન યુવક ઝડપાઈ જતા સલામતી એજન્સીઓ ચોંકી ઉઠી હતી. રાધાનેસડા ગામ નજીક કોઈ અજાણ્યો વિદેશી નાગરિક નજરે પડતા ગામલોકોએ બીએસએફનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે બોર્ડર વિંગના જવાનોએ માનવીય અવરજવર માટે પ્રતિબંધિત એવા આ સરહદી વિસ્તારમાં આવી ગયેલા આ જર્મન નાગરિકની શંકાના આધારે અટકાયત કરી તેને માવસરી પોલીસના હવાલે કરી દીધો છે. બાદમાં સુઈગામ ખાતેના બીએસએફ કેમ્પમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓના અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ જર્મન યુવકની આકરી પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન આ યુવક ટુરિસ્ટ વિઝા પર ભારતમાં ફરવા આવ્યો હોવાની પ્રાથમિક વિગતો ખુલવા પામી હતી. માવસરી પોલીસે આ યુવકના તમામ ડોક્યુમેન્ટની બારીક ચકાસણી કરતા આ યુવકે પોતે બોર્ડર પરનું સફેદ રણ જોવા આવ્યો હોવાનું અને ગૂગલ મેપના આધારે આગળ વધતી વખતે રસ્તો ભટકી ગયો હોવાનું જણાવ્યું હતું. ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ રાધાનેસડા ગામેથી શંકાના આધારે અટકાયતમાં લેવાયેલા આ યુવક પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, જેથી તેની કબૂલાત પર વિશ્વાસ મૂકી માવસરી પોલીસે તેને મુક્ત કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડ નજીક આજે માલગાડીના બે ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. આજે વહેલી સવારે માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતા માલગાડીના 9 ડબ્બાઓને નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે વિભાગને મોટું નુકસાન થયું છે. આ ઘટનાના પગલે ટ્રેન વ્યવહાર પર કોઈ અસર ના પડે તે માટે રેલવે વિભાગની ટીમે તુરંત કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તેમના દબાણો સ્વેચ્છાએ દૂર કર્યા બાદ બાકી રહેલા દબાણોને દૂર કરવાની માંગ સાથે આજે આ વિસ્તારના રહીશો ડીસા નગરપાલિકા કચેરી આગળ જ ધરણા પર ઉતરી ગયા હતા. જાહેર માર્ગ પર દબાણ આચરવું ગુન્હો કહેવાય છે અને આ દબાણ દૂર કરવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની હોય છે, પરંતુ ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારના રહીશો અત્યારે સામેથી પાલિકાને દબાણો દૂર કરવા માટે અરજ કરી રહ્યા છે. ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારમાં વર્ષોથી દબાણો આચરાયા હોય માર્ગ ખૂબ જ સાંકડો થઈ જતા સ્થાનિક રહીશો દ્વારા ડીસા નગરપાલિકા સમક્ષ આ વિસ્તારના દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ હતી, જેથી દબાણો દૂર કરવા માટે પાલિકાએ નોટિસ પાઠવ્યા બાદ કેટલાક સ્થાનિક રહીશો દ્વારા આ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દેવાયા હતા. જોકે આ વિસ્તારના કેટલાક રહીશો દ્વારા હજુ સુધી દબાણો હટાવવામાં આવ્યા નથી, જેથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈની પણ શહેશરમ રાખ્યા વગર દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો પાલિકા કચેરી આગળ ધરણા પર ઉતરી આવ્યા હતા અને આગામી સમયમાં પાલિકા દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો વધુ જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ડીસા નગરપાલિકા 5 નંબરના વોર્ડની અંદર અમે છેલ્લા કેટલાય સમયથી અરજીઓ કરી ફેક્સ કરી શહેરી વિકાસ મંત્રીને તથા નાયબ કલેક્ટરને કલેક્ટરશ્રીને ચીફ ઓફિસરને દરેકને અરજીઓ કરી
અને જે દબાણ હતા અમારા રસ્તા માટેના માટે જે દબાણ હતા તે તમામ દબાણો અમે અમારી રીતે સ્વેચ્છાએ દૂર કરી નાખ્યા છે. પરંતુ અમુક ચાર પાંચ શખ્સો જેઓ માથા ભારે છે, જે નગરપાલિકાના લાગતા વળગતિયા છે, જેઓના કારણે આખો રોડ અટકી પડ્યો છે, માટે મહેરબાની કરી નગરપાલિકા અમને અમારો રસ્તો ખુલ્લો કરી આપે અને એ લોકોના દબાણ દૂર કરી આપે. જ્યારે આજે દરેક જગ્યાએ જોવામાં આવે છે કે નગરપાલિકા હોય કે કોઈ પણ હોય તે જાહેર દબાણો તોડી પાડે છે, તો આ દબાણો દૂર કરવા ન કરવાનું કારણ શું છે? ડીસા શહેરમાં જાહેર માર્ગો પર દબાણો સતત વધી રહ્યા હોય ટ્રાફિક જેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. બીજી બાજુ દબાણો દૂર કરતી વખતે પાલિકાને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે અંબિકાનગરના વિસ્તારના રહીશો સ્વેચ્છાએ જ પાલિકાને દબાણો દૂર કરવા અરજ કરી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા આ દબાણો હટાવવા વિના વિલંબે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી જણાય છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે કવાયત તેજ કરી દીધી છે. રામલલ્લાના મંદિરના ઝડપી નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો શરૂ કરી દેવાય છે. ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં અયોધ્યા ખાતે ઝડપથી ભગવાન રામલલ્લાનું મંદિર નિર્માણ પામે તે આશયથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કવાયતો તેજ કરી દેવામાં આવી છે. રામ મંદિરને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે હવે વિશ્વ હિન્દુ પરિષદ દેશના ખૂણે ખૂણે પહોંચી લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે ડીસા ખાતે સાંઈબાબા મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એકત્રિત થઈ હિન્દુ સભાના કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. સાથે સાથે કેન્દ્ર સરકાર તાત્કાલિક અસરથી રામ મંદિરના નિર્માણ માટે પ્રયાસો કરે તેવી માંગ પણ અગ્રણીઓએ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા દ્વારા વિરાટ હિન્દુ ધર્મસભાનું અહીંયા ડીસા ખાતે આયોજન કરેલ છે. એના દ્વારા પબ્લિકમાં લોક જાગૃતિ લાવી અને અયોધ્યાના અંદર ભગવાન શ્રી રામનું મંદિરનું નિર્માણ થાય એ માટે જનજુવાળ ઊભો કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં ડીસા તથા બનાસકાંઠાના દરેક હિન્દુ ધર્મપ્રેમી જનતા આ જાહેર સભામાં જોડાય અને હજારોની સંખ્યામાં લોકો ધર્મસભામાં જોડાય અને હિન્દુત્વને ઉજાગર કરી અને રામ મંદિરનું સપનું સાકાર થાય એ માટે દરેક ભારત સરકાર ઉપર કાયદામાં અધ્યાદેશ લાવી અને કાયદો બનાવી અને મંદિર બનાવે એ માટે આ લોકજુવાળ માટે આ ધર્મસભાનું આયોજન કરેલ છે. તો દરેક હિન્દુ ધર્મપ્રેમી જનતા રવિવારે ધર્મસભા હવાઈ પિલ્લરના મેદાનમાં છે, તો દરેક ટાઈમસર હાજર રહે. તારીખ 9/12/2018 રોજ ડીસા ખાતે વિરાટ હિન્દુ ધર્મસભા રાખવામાં આવેલી છે. તો તમામ નગરજનોને બધા હાર્દિક આમંત્રણ અને અનુસંધાને આજે ડીસા મધ્યએ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજ નવી નવા કાર્યક્રમો થશે, મીટિંગો થશે, મારા તમામ નગરજનો શોભાયાત્રા વધારે એવી હાર્દિક શુભકામના. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. કાંકરેજના ટોટાણા નજીકની મુખ્ય નર્મદા કેનાલમાંથી હાથપગ બાંધેલી હાલતમાં અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર. અમીરગઢના ડાભેરી નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી. લોકરક્ષક ભરતીનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાના મામલે હજુય વિરોધનો સૂર જારી. પાલનપુર ખાતે એકતા મંચ તેમજ ધાનેરા ખાતે કોંગ્રેસે આવેદનપત્ર આપી મૂળ આરોપીઓને ઝડપી લઈ આકરી સજા કરવાની કરી માંગ. બનાસકાંઠામાં નર્મદા નહેરોનું ગાબડા પુરાણ યથાવત. થરાદ તાલુકાની 2 અને કાંકરેજ તાલુકાની 1 નહેરમાં ગાબડા પડવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થતા અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉગ્ર રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હમેશા
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। दोड़ो दोड़ो खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ? ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા, ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો। નમસ્તે શૈલેષ ભાઈ। આવો આવો જિગ્નેશ ભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી પુરવાર થઈ રહી છે। આજે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ નજીકની નર્મદા કેનાલમાંથી પણ કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ અજાણ્યા મૃતક ઈસમના હાથ પગ બાંધેલ હાલતમાં જોવા મળતા કોઈએ આ ઈસમની હત્યા કર્યા બાદ લાશ નહેરમાં ફેંકી દીધી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં થરા પોલીસે બનાવ સ્થળે ધસી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકની ઓળખ તેમજ તેના મોતનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક આજે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક બાઇક ચાલકને જીવ ગુમાવવાની નોબત આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ ડાભેલી ગામ નજીક જીપ અને બાઇક અથડાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા। વારે તહેવારે શહેરના માર્ગો પર ગૌસેવાના નામે શહેરના નામી વ્યક્તિઓ ફાળો ઉઘરાવતા હોય છે, પરંતુ આવી ગૌસેવા માત્ર એક દિવસ પૂરતી સીમિત હોય તેવું ઘણીવાર સાબિત થઈ ચૂક્યું છે। ત્યારે ડીસામાં વધુ એકવાર જીવદયા પ્રેમીઓના દાવા પોકળ સાબિત થયા છે। ડીસા શહેરમાં આવેલી સાર્થક સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ગાયનું વાછરડું મરેલું પડ્યું છે। ગાયના આ વાછરડાનું મોત થતાં સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા તેમજ ડીસાના કહેવાતા જીવદયા પ્રેમીઓ અને ગૌશાળામાં કોલ કર્યા હતા, પરંતુ કોઈને વાછરડાના મૃતદેહના નિકાલનો સમય મળ્યો નથી। ગાયને માતા કહેતા ગૌભક્તો માટે શરમજનક બાબત છે કે એક વાછરડાનો મૃતદેહ છેલ્લા 2 દિવસથી રજડી રહ્યો છે, છતાં કોઈ આ વાછરડાને લેવા આવતું ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગત રવિવારે લોકરક્ષક ભરતીની લેખિત કસોટીનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ કરી દેવાઈ હતી, ત્યારે આ મામલે સર્જાયેલો રાજ્યવ્યાપી ઉહાપો હજુ શમ્યો નથી। આજે ઓબીસી એસસી એસટી એકતા મંચે પણ જિલ્લા મથક પાલનપુર ખાતે સરકાર વિરોધી ધરણા યોજી આ પ્રકરણમાં માત્ર નાની માછલીઓ જ ફસાઈ છે અને મોટા મગરમચ્છો આઝાદ ફરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। લોકરક્ષક ભરતીનું પેપર લીક થવાના મામલે આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી પાસે ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ભરવાળ, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત મંચના અન્ય કાર્યકરોએ પ્રતિક ઉપવાસ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું।
પેપર લીક પ્રકરણમાં મોટા નેતાઓ સામેલ હોવા છતાં માત્ર નાની માછલીઓ જ પકડાઈ હોવાનું તેમજ આ પ્રકરણમાં તટસ્થ તપાસ થાય તો અનેક નેતાઓના નામ બહાર આવી શકે તેમ હોવાનો દાવો કરતા એકતા મંચના પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સરકારે ઉમેદવારો માટે તેમના જિલ્લામાં જ બેઠક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ઉમેદવારોના સમય અને નાણાંની બચત થઈ શકે. તેમણે આ પ્રકરણમાં મોટા આરોપીઓને ઝડપી લઈ કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી. બિલકુલ થવી જોઈએ. આજે જો અહીંથી 150 કિલોમીટર જે બાળકો પોતાના મા બાપના, ગરીબ મા બાપના છોકરાઓ કોઈના 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા ઉઘરાઈ છે કે અહીંથી 150 કિલોમીટર પછી પરીક્ષા આપવા જાય છે, તો ત્યાં એ લોકો જ્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે પેપર લીક થયું, ત્યાંથી પાછા આવે છે તો એના ભવિષ્યનું શું? આજે એ માણસો ગરીબ છે, બચારા ઉછીના પૈસા લઈને ત્યાં જઈ રહ્યા છે, તો આવા માણસોને તમે કેમ રમત કરી રહ્યા છો? જો પરીક્ષા જ લેવી હોય તો એના ઘરે ક્યાં નથી લેવાતી? એના નજીકના સેન્ટરમાં કેમ નથી લેવાતી? આ ભ્રષ્ટાચારી સરકાર આમાંથી ગરીબોના પૈસા ઉઘરાઈ અને પોતાની તિજોરી ભરી રહી છે અને બાળકોના ભવિષ્ય સાથે રમત કરી રહી છે. સરકાર બે મોઢાની વાતો કરે છે. એક તમે કહો છો કે ભાઈ પ્રામાણિક વિદ્યાર્થીનો, તો પ્રામાણિક વિદ્યાર્થીને આટલી જ બધી ચિંતા હોય તો દરેકના તાલુકા તાલુકા સેન્ટર ઉપર સરકાર પરીક્ષા કેમ લેતી નથી? એમાં કયો ખર્ચો થઈ જાય છે? આજે હું મને ધ્યાનમાં આવ્યું છે, અહીંથી 150 કિલોમીટર ગયા પછી બાળકો 130 રૂપિયા એમ ગયા હતા, પાછા આવ્યા ત્યારે 150 રૂપિયા ભાડું લેવામાં આવ્યું એસટીનું. તો આ કઈ પ્રામાણિકતા છે? આ ભ્રષ્ટાચારી સરકાર છે. ગરીબો ઓબીસી એસટી એસસી માઇનોરિટીની વિરોધી સરકાર છે. ગરીબ બાળકો સાથેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને એ પ્રામાણિકતાની વાતો કરશે? આ ભ્રષ્ટાચારીઓ પ્રામાણિકતા, જો પ્રામાણિકતાની વાતો કરતો તો એના હોદ્દેદારો બહાર ના પકડાયા હોત. એટલે એ લોકોની ચેનલ છે ને, ચેનલનો મુખ્ય મગરમચ્છ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી આ રાજ્યના બાળકો સાથે આ રમત ચાલુ રહેવાની. બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ આજે પેપર લીક મામલે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવા બાબતે કોંગ્રેસે ભાજપ પર ભીંસ વધારી દીધી છે. જો કે ગુજરાતના મુખ્યમંત્રીએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસના આદેશ આપી દીધા છે અને ગાંધીનગર પોલીસે આ કાંડમાં સામેલ તત્વોની ધરપકડ પણ કરી દીધી છે. પરંતુ આ મામલે કોંગ્રેસને મુદ્દો મળી જતાં પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ ઘટના સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરીએ ધસી ગયા હતા. જો કે મામલતદાર હાજર ના હોય કોંગ્રેસ અગ્રણીઓએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરતું આવેદનપત્ર નાયબ મામલતદારને આપ્યું હતું. આ મામલે યોગ્ય તપાસ ના થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આ આવેદનપત્રમાં અપાઈ હતી. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં નર્મદા નહેરોનું ગાબડા પુરાણ યથાવત. થરાદ તાલુકાની 2 અને કાંકરેજ તાલુકાની 1 નહેરમાં ગાબડા પડવાથી ઉભા પાકને વ્યાપક નુકસાન થતા અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉગ્ર રોષ. તો જોતા રહો વિકેન્દ્ર ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 99249066003 અને 89805-57303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, સબસિડી માન્ય સંસ્થા, 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આગામી સમયમાં યોજાનાર યજ્ઞ માટે મંચના કાર્યકરો ધાનેરા ખાતે ઘરે ઘરે ફરી નગરજનોને આમંત્રણ પાઠવી રહ્યા છે. સામાજિક સમરસતા સાથે પરસ્પર ભાઈચારો વધુ મજબૂત બને અને દરેક જાતિના લોકો એક થઈ મા ભૂમિની રક્ષા કરે તે માટે આગામી દિવસોમાં ધાનેરા ખાતે અલગ અલગ જગ્યા પર સામાજિક સમરસતા મંચ દ્વારા મહાયજ્ઞોનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ યજ્ઞો યોજાનાર છે. આ યજ્ઞમાં વધુ ને વધુ લોકો ભાગ લે તે માટે હાલ સામાજિક સમરસતા મંચની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સામાજિક સમરસતા મંચ દ્વારા ધાનેરામાં સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન થયેલ છે. સમાજની અંદર ભેદભાવ મિટાવી અને સમાજ એકરસ બને, સમરસ બને, સદભાવના સમાજની અંદર વધે એના માટે આ યજ્ઞનું આયોજન થયેલું છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના દરેક તાલુકે આ પ્રકારના યજ્ઞ થવાના છે. એ નિમિત્તે ધાનેરામાં પણ ધાનેરા નગરમાં 3 જગ્યાએ આ પ્રકારના યજ્ઞો થવાના છે. આ યજ્ઞમાં બધા જ ગ્રામજનો આ યજ્ઞમાં સહભાગી થઈને આ યજ્ઞને સફળ બનાવવા માટે સર્વે ઉપસ્થિત રહે એ પ્રકારનું આહ્વાન કરવામાં આવે છે. ભારતના નાગરિકો તમામ મતભેદ અને મનભેદ દૂર કરી માત્ર રાષ્ટ્રના હિત માટે એક થાય એવા પ્રયાસોના ભાગરૂપે યોજાનાર યજ્ઞ માટે ધાનેરાના આગેવાનો ઘરે ઘરે જઈ આ મહાયજ્ઞમાં આહુતિ આપવા નગરજનોને આમંત્રણ પાઠવી રહ્યા છે. ખેમચંદભાઈ પટેલ, કૈલાશભાઈ ત્રિવેદી, ડૉક્ટર એમ એસ અગ્રવાલ, રામભાઈ સોલંકી સાથે ધાનેરાની તમામ સામાજિક સંસ્થાઓના આગેવાનો અલગ અલગ ટીમો બનાવી નગરજનોને આ યજ્ઞમાં ભાગ લેવાની અપીલ કરવા સાથે સાહિત્યનું પણ વિતરણ કરી રહ્યા છે. સામાજિક સમરસતા મહાયજ્ઞ 16 ડિસેમ્બરે આપણા વિસ્તારમાં યોજાવાનો છે. સુદર્શન નગરમાં આ કાર્યક્રમ છે. બધાને આમંત્રણ આપીએ છીએ. આજે સંપર્ક અભિયાનનો પહેલો દિવસ છે. બધા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આપણે બધાને આમંત્રણ આપવા માટે જઈ રહ્યા છીએ. અહીંના આ વિસ્તારના બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે તમે બધા ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થાઓ અને આપણું યજ્ઞ છે સાચા અર્થમાં સમતા ને સાર્થક કરે એ રીતે ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા આવીએ. બનાસકાંઠામાં નહેરોમાં ગાબડા પડવાની ઘટનાઓના સિલસિલા વચ્ચે થરા તાલુકાના રામપુરા ગામ નજીકની નહેરમાં પણ ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. રામપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની નાની નહેર રવિવારે રાત્રે 3 વાગે તૂટી ગઈ હતી. રાણપુરથી રામપુરા આવતી અને ઢીમા નજીકની રતનપુરા નહેરમાંથી ફંટાતી આ નહેર તૂટતા આંબાભાઈ વિરદાસભાઈ પટેલના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં ઉભેલા દાડમ અને જીરાના પાકને ભારે નુકસાન થયું હતું. નહેર ઓવરફ્લો થતાં પાકને મોટું નુકસાન થતું હોય ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠના કારણે થયેલા ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતોને બનવો પડે છે. તેઓ બળાપો પણ અસરગ્રસ્ત ખેડૂતો ઠાલવી રહ્યા છે. બીજી બાજુ એક જ દિવસમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ત્રીજી ઘટના પણ બહાર આવી છે. થરાદ તાલુકાના કાસવી ગામે નહેરમાં ગાબડું પડતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ બંધાયેલી આ કેનાલમાં પ્રથમવાર પાણી છોડાયું એ વખતે જ ગાબડું પડતા પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાગળની જેમ કેનાલો વારંવાર તૂટતી હોય ખેડૂતોમાં ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભાડિયા ગામ નજીકની નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં પણ મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેથી ખેતરમાં ઉભેલા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. આ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો પણ વ્યર્થ વેફાટ થયો છે. કેનાલોમાં વારંવાર પડતા ગાબડાને કારણે પાણીનો બગાડ થવા સાથે ખેતી પાકોને પણ નુકસાન થતું હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર.
સોના ચાંદી બજારમાં આજે સુધારો જણાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 31,600 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 400 રૂપિયા વધીને 37,100 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 400 રૂપિયા વધીને 36,900 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,072 થી 1,080 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 730, ઘઉંના 400 થી 424, બાજરીના 322 થી 346, મગફળીના 600 થી 841, ગવારના 808 થી 837, જુવારના 790 થી 810, રચકા બાજરીના 401 થી 406, રાજગરાના 1,195 તેમજ કપાસના ભાવ 950 થી 1,050 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 578 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 18, ઘઉંની 34, બાજરીની 744, મગફળીની 11,451, ગવારની 131, જુવારની 8, રચકા બાજરીની 29, રાજગરાની 42 બોરી તેમજ કપાસની 160 મણની આવક થઈ હતી. સમાચારાત્મક મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સરહદેથી જર્મન નાગરિક ઝડપાતા ખળભળાટ. જો કે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા બાદ ગૂગલ મેપના આધારે સફેદ રણ જોવા નીકળેલો જર્મન યુવક રસ્તો ભટક્યો હોવાનું બહાર આવતા પૂછપરછ બાદ છોડી મુકાયો. કાંકરેજના ટોટાણા નજીકની મુખ્ય નર્મદા કેનાલમાંથી હાથપગ બાંધેલી હાલતમાં અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર. અમીરગઢના ડાભેરી નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી. લોકરક્ષક ભરતીનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાના મામલે હજુય વિરોધનો સૂર જારી. પાલનપુર ખાતે એકતા મંચ તેમજ ધાનેરા ખાતે કોંગ્રેસે આવેદનપત્ર આપી મૂળ આરોપીઓને ઝડપી લઈ આકરી સજા કરવાની કરી માંગ. બનાસકાંઠામાં નર્મદા નહેરોનું ગાબડા પુરાણ યથાવત. થરાદ તાલુકાની 2 અને કાંકરેજ તાલુકાની 1 નહેરમાં ગાબડા પડવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉગ્ર રોષ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.